नहारना ग्रामजनों द्वारा जंबूसर टीडीओ ने आवेदन पत्र आपवामां आव्युं। जंबूसर तालुकाना नहार शाळामां फरज बजावता शिक्षकनी बदली नहीं करवा ग्रामजनों द्वारा आवेदन पत्र आपवामां आव्युं। जंबूसर तालुकाना नहार गामनी शाळामां धोरण 1-8માં कुल 194 विद्यार्थी अभ्यास करे छे, जेमां फरज बजावता शिक्षक नरेन्द्रभाई यू मोरीए पोतानी 14 वर्षनी फरज दरमियान राष्ट्रीय राज्य जिल्ला तालुका कक्षाए विविध प्रकारनी सिद्धिओ मेळवेल छे तथा शिक्षण कार्य माटे अभ्यासतर प्रवृत्तिओमां पण गामनुं नाम रोशन करेल छे। जो आ शिक्षक नहार शाळामांथी जशे तो नहार गामना बाळकनुं भाग्य अंधकारमय बनी जशे। आ शिक्षक द्वारा शाळा समय उपरांत सवारे अने सांजे बाळकोने विविध प्रकारनी प्रवृत्तिओनुं मार्गदर्शन आपी बाळकोने तैयार कर्या छे, जे ग्रामजनों माटे गौरवनी बाबत छे। आ शाळामां स्पोर्ट्स शिक्षकनो होवा छतां विविध सिद्धिओ मेळवेल छे। आगामी समयमां शाळाओना शिक्षकोनी वधघटनुं सेटिंग थनार छे। धोरण 6-8માં શિક્ષકોની વધ પડે છે, પરંતુ આ શિક્ષકે તારીખ 2-3-2019ના રોજ પોતે ધોરણ 6-8 વિકલ્પ રદ કરી ધોરણ 1-5માં જવા અરજી આપેલ, પરંતુ તેનો કોઈ પ્રતિસાદ મળેલ નથી। જો તે વિકલ્પ રદ કરવામાં આવે તો હાલની સ્થિતિએ નહાર શાળામાં ધોરણ 1-5માં શિક્ષકની ઘટ છે। આમ તમામ બાબતોને લઈ શાળાને ઉત્સાહી ખંતેલા શિક્ષક નરેન્દ્ર યુ મોરીની શાળામાંથી બદલી નહીં કરવા અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નહાર ગ્રામજનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, જ્યાં શિક્ષકની બદલી કરવામાં આવશે તો શાળાના બાળકોએ મેળવેલ તમામ શીલ્ડ પ્રમાણપત્રો પરત જમા કરાવીશું। શાળાને સત્યાગ્રહના માર્ગે જે તાળાબંધી કરી તમામ બાળકોને શાળામાંથી સર્ટી કાઢી શાળાનો બહિષ્કાર કરવા આવેદનપત્રમાં જણાવ્યું હતું। આવેદનપત્ર આપ્યો ડેપ્યુટી સરપંચ રાકેશભાઈ મોરી, ગામ અગ્રણી અમરસિંહભાઈ મકવાણા, એસએમસી અધ્યક્ષ કૈલાસબેન મોરી, સભ્યો, ગ્રામ પંચાયત સભ્યો, યુવાનો, વાલીઓ હાજર રહ્યા હતા। અમારા ગામના શિક્ષક શ્રી નરેન્દ્રભાઈ ઉદેશી મોરી ની બદલી બાબતે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ। એમ જોવા જઈએ તો અમારા નરેન્દ્ર સાહેબ 1-5ની અંદર ની લાયકાત ધરાવે છે, અને પહેલાં પણ એમની પાસે 1-5 ધોરણ જ હતું, પરંતુ એમને આગલો વિકલ્પ પસંદ કરીને તેઓએ 6-8ની વિકલ્પ પસંદ કરેલો છે। તેમને 2019ની અંદર પણ સરકારી સમક્ષ રજૂઆત કરી હતી કે મને 1-5માં સમાવેશ કરવા માટે મને આપો, પરંતુ 2019 પછી અત્યાર સુધી 2 વર્ષ થયા હતા, છતાં પણ સરકારે કોઈ જાતનો રિસ્પોન્સ આપેલ નથી। જો બનાસકાંઠાના 600 શિક્ષકોનો વિકલ્પ રદ થતો હોય તો અમારા ગામ નહાના શિક્ષકનો વિકલ્પ કેમ ન રદ થઈ શકે? અમારા ગામની અંદર રમતગમતના કોઈ શિક્ષક નથી, છતાં પણ અમારા સાહેબે બાળકો સાથે ખેલદિલીથી તને મને ધનથી પોતાનું યોગદાન આપીને દિવસ રાત જોયા વગર અમારા બાળકોને જિલ્લાથી માંડીને જિલ્લા કક્ષાએ તાલુકાથી માંડીને તાલુકા કક્ષાએ રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષા સુધીને અમારા બાળકોને ઠેઠ રાષ્ટ્રીય કક્ષા સુધી ખેલ મહાકુંભની અંદર પહોંચાયેલા છે। અમારા બાળકો અનેક પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરીને આવેલા છે અને લાખો રૂપિયાના ઇનામો દર સાલ પ્રાપ્ત કરે છે, એ ફક્ત અમારા નરેન્દ્ર સાહેબના દેનના લીધે થાય છે। અમે સરકારશ્રીને સખ્ત શબ્દોમાં અમે ચેતવણી આપીએ છીએ કે જો અમારા નરેન્દ્ર સાહેબ અમારા ગામમાં ધર્મમાંથી જશે તો અમે તમામ વાલીઓ એકત્રિત થઈ અને શાળાની સ્કૂલને તારાબંધી કરીશું, તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓને LC કરાવીને સ્કૂલમાંથી ઉઠાવી અને સંપૂર્ણ જ્યાં સુધી અમારા સાહેબ નહારની અંદર જ્યાં સુધી નહીં રહે ત્યાં સુધી અમે આંદોલન ગાંધી માર્ગે ચલતાવા રાખીશું। અમારી નહાર શાળા એ એક અખંડ સૌભાગ્યવતી શાળા છે। અમારા ગામની શાળા હસતી રમતી ખેલતી કૂદતી શાળા છે, એને વિધવા બનાવવાની કોશિશ મહેરબાની કરીને સરકારી તમે ન કરશો જ અર્ધ્ય પારના અષ્ટુ ભારત માતા કી જય। મેં નહાર પ્રાથમિક શાળામાં સ્કૂલમાં SMC સભ્ય છું અને આ સાહેબ સારા છે, આમની બદલી ના થવી જોઈએ, અને આ બદલી થશે તો અમારા આખા બધા ગામના વાલીઓ અને એ વાલીઓની ફરિયાદ છે કે આ સાહેબની બદલી થશે તો અમે આ બધા બાળકોને સ્કૂલમાં નહીં મોકલીએ અને બધાની LC કઢાવી લઈશું, LC કઢાવી લઈશું અને તારાબંધી કરી દઈશું।